घणो समय लागे हूँ थोड़ा टूंक में एम परिचय आपी दऊं छूं। आम तो एमनुं मूळ गाम सौराष्ट्र में चोटीला छे अने बालपणथी ज एमने संगीत में अभिरुचि हती अने 5 वर्षनी उमरथी ज एमने संगीत की तालीम लेवानुं शुरू करेलुं अने मुंबई में शिफ्ट थयेला अने त्यां आगळ श्री प्री मधुकर पासे એમણે સંગીત લેવાનું શરૂ કર્યું। સંગીતની તાલીમ લેતા હતા એ દરમિયાન જ મુંબઈની અંદર પણ ગણેશોત્સવ કે જાહેર કાર્યક્રમો થતા હોય ત્યારે એમાં એ અચૂક ભાગ લેતા અને લોકો એક 5 વર્ષની બાળકીને આટલું સરસ ગાન સાંભળીને તાળીઓથી વધાવી લેતા હતા। પણ એમની માતાને તબિયત સારી ન રહેતા 1949માં એ લોકો અમદાવાદ આવીને અમદાવાદમાં સ્થિર થયા। પણ સંગીતનો અભ્યાસ તેમણે ચાલુ રાખ્યો અને ગુજરાતના અને અમદાવાદના પ્રખર શાસ્ત્રીય સંગીતના શ્રી કાળિદાસભાઈ જોશી પાસે એમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને આપ કદાચ રેકોર્ડ હશે મને ચોક્કસ માહિતી નથી પણ મારા હિસાબે તો રેકોર્ડ જ કહેવાય કે 13 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ સાથે સંગીત વિશારદ થવું એ કદાચ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવી બાબત છે। અને આવા જ સુંદર એમના અવાજથી પ્રભાવિત થઈને એમના જ ગુરુ શ્રી કાળિદાસભાઈએ એમના પુત્ર સાથે એમના લગ્ન કરાવી દીધા અને બંને પતિ પત્નીએ ભેગા થઈને શ્રી કાળિદાસભાઈનો જે સંગીતનો ક્લાસ ચાલતા હતા એને આજ પર્યંત એમણે જાળવી રાખ્યા છે, ક્લાસ ચાલે છે અને દર વર્ષે 10 થી 15 છોકરાઓને સંગીત વિશાળ બનાવે છે અને સંગીતનો મહિમા વધારે છે। એ બહુ સેવાનું કામ છે અને એમના માટે એ બંને અભિનંદનને પાત્ર છે। ત્યારબાદ સુગમ સંગીતના કેટલા કાર્યક્રમો આપ્યા છે, લગભગ 1954 થી માંડીને જે લોકો થોડા મોટી ઉંમરના છે તો 60s અને 70s માં જ્યારે ટીવીનો મહિમા આટલો બધો નહોતો ત્યારે આકાશવાણીનો મહિમા હતો અને આકાશવાણી પર એમનું ઓછામાં ઓછું, આ તો હું એકદમ ઓછામાં ઓછું કહું, એક ગીત તો હોય હોય ને હોય, કાં તો સુગમ સંગીતમાં હોય, કાં તો ભજનમાં હોય, કાં તો ગરબામાં હોય, પણ તમે એમનો અવાજ દિવસમાં એક વખત તો આકાશવાણી પર અમદાવાદ બરોડા હોય કે રાજકોટ કે ભુજ હોય એની પર સાંભળવા મળે મને મળે। 25 વર્ષ સુધી એમણે આકાશવાણી પર આ રીતે રાજ કર્યું છે। આકાશવાણીના તેઓ એ ગ્રેડના કલાકાર ગણાતા હતા। ત્યાર પછી દૂરદર્શનનો જમાનો આવ્યો તો દૂરદર્શનને એમણે મૂક્યું નથી, ત્યાં પણ એમણે કાર્યક્રમો આપ્યા છે અને દૂરદર્શનમાં પણ એમણે પોતાની કળા અને પોતાનો અવાજ રજૂ કરેલા છે। આકાશવાણીમાં કાર્યક્રમો આપ્યા પછી એ 1970માં આફ્રિકા પણ ગયા હતા અને આફ્રિકામાં પણ લોકોને પોતાની કળાનો પરિચય આપેલો। ત્યારબાદ 1988 થી 1993 સુધી તેઓ ન્યુયોર્ક, ન્યૂજર્સી, એટલાન્ટા, શિકાગો, વર્જિનિયા, ફિલાડેલ્ફિયા વગેરે અમેરિકાના ઘણા બધા મોટા શહેરોમાં સુગમ સંગીત અને ગરબાના કાર્યક્રમો આપીને લોકોની ઘણી ચાહના મેળવી ચૂક્યા છે। એચએમબી ગ્રામોફોન કંપની વર્ષો પહેલાં હતી, કૂતરાના મોડાવાળું કયું આવતું હતું, મને જો કોઈ જૂના લઈને યાદ હશે, મોટી બ્લેક રેકોર્ડ બનતી હતી પહેલાં, એવી એમની ઘણી રેકોર્ડ બનેલી છે અને એમાંના એટલા બધા ગીતો પ્રખ્યાત થયેલા છે। અત્યારે બધા ઘણા બેસીએ તો સમયભર નથી આપણી પાસે, પણ એમના ઘણા બધા ગીતો પ્રખ્યાતિ પામેલા છે। આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, મુંબઈ, દિલ્હી, લખનઉ
આમ ઘણા બધા કેન્દ્રો પરથી એમણે પોતાના ગીતો રજૂ કરેલા છે. એમના ચાર સંતાનો છે અને મોરના ઈંડાને ચિતરવા ના પડે એવી રીતે ચારે ચાર સંગીત વિશારદ થયેલા છે. એમાંને એક આપણી બચ્ચી બે વાર આપણી બચ્ચે છે અત્યારે, એમને આપણે હમણાં સાંભળીશું. એટલા વાદક છે અને એમની ડોટર પણ છે, એ પણ ગાવાના છે. સોનલબેન 1997-98માં ગુજરાત સંગીત અકાદમી નાટક અકાદમી દ્વારા એમને ગૌરવ પુરસ્કારનો એવોર્ડ મળ્યો છે અને ત્યારબાદ આકાશવાણી અમદાવાદ મુરબ્બી શ્રી કેકા શાસ્ત્રીને હસ્તે એમને એક બીજો એવોર્ડ પણ મળ્યો છે. 2009 સાલમાં પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુના હસ્તે લોકસંગીત માટેનો એવોર્ડ એમણે મેળવ્યો છે અને અત્યારે લગભગ 2004થી તેઓ અમેરિકા ખાતે સ્થાયી થયેલા છે અને અહીં આવીને પણ સંગીતને જાળવી રાખ્યું છે અને અહીં પણ સંગીતના ક્લાસ ચલાવી રહ્યા છે અને ઘણા બધા બાળકોને તૈયાર કરે છે. એમાંનો એક મારો ભાણિયો જ છે રાજ મહેમાન, અત્યારે એમની પાસે તાલીમ લઈ રહ્યો છે. આપ એક ખ્રિસ્તી તરીકે વાત કરું તો સરોજબેન એ ગુર્જરવાણી જે આપણું અમદાવાદમાં એક કેન્દ્ર છે જે સીડી અને ડીવીડીઝ અને એનો ઓડિયો અને એ બધું બહાર પાડે છે એની સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે અને એમણે અને એમના પતિ શ્રી શશિકાંત ગુંદાળીએ એટલા બધા ગીતો સ્વરબદ્ધ કરેલા છે અને એમાંના ઘણા બધા ગીતોને એમણે પોતે પોતાનો અવાજ આપેલો છે. એ બધા જ ગીતોની સીડી પર બહાર પડી છે અને એમણે જે ગીતો ગાયા છે પાસ્ખા પર્વ દરમિયાન ઈસ્ટરના સમય દરમિયાન એમના સ્વરે ઘણા ગવાયેલા જે કરુણ ગીતો છે એ સાંભળીને આજે પણ ભલભલાની આંખો ભીની ના થાય તો મને એક પાછા મળતું અમારો દાવો છે. આંખમાં પાણી આવી જાય એટલા સરસ કરુણ ભજનો આપણા પાસ્ખા પર્વમાં એમણે ગયેલા છે અને એ જ અવાજે નાતાલ દરમિયાન ગરબાઓ સાથે ભૂલકાઓથી માંડી અને 75-76 વર્ષના વૃદ્ધોને પણ નાસ્તા કરી દે એવા ગરબા પણ એમણે ગયેલા છે. આ એક ભગવાનની એક એમના માટેની બહુ જ ઉમદા કૃપા છે અને આ એમણે જે સેવા ખ્રિસ્તી લોકો માટે આપી છે એ માટે આખી ખ્રિસ્તી પ્રજા, ગુજરાતી ખ્રિસ્તી પ્રજા તરફથી હું એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અને આજે પર્ટિક્યુલરલી આજે આવા વેધરમાં ઘણા બધા જે નજીક રહે છે એમણે પણ આવવાનું ટાળ્યું છે અને એ છેક મેઇનમાં રહે છે, ત્યાંથી એટલે દૂરથી અહીંયા આવ્યા છે. એના માટે શબ્દોથી આભાર માનીએ તો કદાચ બહુ ઓછું પડશે, પણ છતાં હું આભાર માનું છું કે સમય કાઢીને આવા વેધરની અંદર પણ અહીંયા આવ્યા છે અને જોશ ફાઉન્ડેશનના સ્પેશિયલ પ્રોગ્રામમાં આજે આપનું સન્માન પણ કરવાનું છે. તો હવે વિનંતી કરીશ કે સરોજબેન સ્ટેજ પર આવે, બધા એમને પાયો બધાવી દઈશું. સરોજબેન ગુંદાળી. હવે હું વિનંતી કરીશ સિડની ક્રિશ્ચિયન
विनती करूँ सिडनी क्रिश्चियन और बाड़कों ने अमने फूलहार थी अमनू स्वागत करें सिडनी क्रिश्चियन अलाइना मैकवान हमें विनती करीश मिस्टर जोसफ परमार ब्लैक थी हमनु स्वागत करें अने केतन क्रिश्चियन ने ब्लैक नु वाचन करशे मारो हूँ पोते सद्भाग्य मने मानु छु के गुजराती संगीत ना लता मंगेशकर एवा आज मारी साथ स्टेज पर जोया छे अने हमनु सम्मान जोश फाउंडेशन तरफ थी आज आ तक मळी छे ए माटे ईश्वर नो खूब आभार मानु छु अने ईश्वर ना आभार जेटलो छे हूँ सरोजबेन एना सुपुत्रो एना परिवार नो मानु छु के बहु ज विकट वातावरण हवामान में त्रण कलाक थी वधु ड्राइव करीने अमारा आ अवसर ने एमने पवित्र पगला थी पावन कर्यु छे तो एमनु सम्मान करता हूँ गदगद बनी गयो छु अने पहला एमने साल उड़ाड़ीने मैं सम्मान करीशुं अने केतन क्रिश्चियन आ ब्लेक वाचीने जगदीशना हस्ते अने गोविंद भाई वल्लभ भाई एमने हाजरी में ब्लेक अर्पण करशे प्लीज कम ऑन द स्टेज फरी एक वार ताड़ियों गड़गड़ाट थी आपने एमनु स्वागत करिए जे प्रमाणे जगदीश भाई कहू ते प्रमाणे हूँ एमारो साक्षी छू नाना गामडामां अमे रहता हता અને જ્યારે પહેલીવાર એમનું ગીત ચર્ચના મિનારા ઉપરથી વાગ્યું ઈસ્ટરના સમયે આખું ગામ રડતું હતું જુઓ આ કૃષ્ણને ધારી અને એ જ પ્રમાણે ક્રિસમસ પર એમણે ગામોના ગામોને જોવાયેલા છે સરોજબેન ગુંદાણી પ્લીઝ એવરીબડી થેન્ક યુ જોશ ચેરિટી ફાઉન્ડેશન ફોર હ્યુમેનિટી આર્ટ્સ એજ્યુકેશન એન્ડ કલ્ચર અવોર્ડ ઓફ એપ્રિસિએશન પ્રેઝન્ટેડ ટુ મિસિસ સરોજબેન ગુંદાણી વિથ ગ્રેટફુલ રેકગ્નિશન ઓફ યોર આઉટસ્ટેન્ડિંગ એન્ડ ડેડિકેટેડ સિન્સિયર સર્વિસીસ to Gujarati music, especially Catholics, as a singer and composer. With Gujarati songs, with best wishes, Secretary Amit Meghwal, Vice President Ketan Christian, President Jagdish Christian, presented on December 26, 2010, at Royal Albert Palace, Forbes, New Jersey, United States of America.